આશ્રમ શાળામાં શિક્ષકની ભરતી મામલે વિવાદ સમાવી રહ્યો છે. જી હા, ચોસાલા આશ્રમ શાળામાં નિમણૂક આપવા માટે પૈસા માંગ્યાનો દાવો છે. કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ બચ્ચુભાઈ પિશોરીએ પૈસા માંગ્યાનો દાવો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિડીયો પુરાવા આપ્યા છે. પસંદગી પામેલા ઉમેદવારને નિમણૂક આપવા માટે 17 લાખ માંગ્યા છે. બચ્ચુભાઈ કિશોરી પૈસા માંગતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. ઘટનાના પગલે તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે. આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાળા કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરાઈ, જેમાં ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પામ્યા. તેમણે નિમણૂક આપવા માટે આશ્રમ શાળા ટ્રસ્ટી અને હાલ દાહોદથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચ્ચુભાઈ કિશોરીએ 17 લાખ રૂપિયાની માંગ કરી હતી, જે સામે આવતા તપાસ શરૂ કરાઈ છે. આ કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડું આગું પાછું કરી, એ બધું વાત નથી. એ જ સાહેબ કે ફાઈનલ કયો તમે કે બધાને અમે 17-17 લાખ તમારે, મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી તો તમે ઓછા કીધું ને, અમારે હું આટલા આપી શકાય એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલો. અમારી પાસે ધિરાણ મળ્યું છે એમાંથી અને એ બધું અને તમે ધીરે ધીરે આપજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું. બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ, પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને. તમે ભલે તો 1 વર્ષે આલો, 2 વર્ષે આલો, 3 વર્ષે આલો, 4 વર્ષે આલો, 5 વર્ષે આલો, 6 વર્ષે, 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં, પણ જે બેંકનું વ્યાજ તો લાગે. તો આપ જોઈ રહ્યા છો ધારાસભ્યના પિતા જે પૈસા માંગતા હોય એ પ્રકારના યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે અને ઘટનાના પગલે તપાસનું ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે.